મહેસાણા જિલ્લાના ઉજા મુકામે લક્ષચંડી મહાયજ્ઞ માટે ઉભા કરવામાં આવેલા ઉમિયાનગરમાં ધર્મ સાથે ધંધા વેપાર અર્થે વિવિધ ઔદ્યોગિક સમિયાણા ઉભા કરવામાં આવ્યા છે, તો વળી બાળકોના મનોરંજનનું વિશેષ ધ્યાન પણ ત્યાં રાખવામાં આવ્યું છે. આ બધી જ બાબતોના કારણે પાર્કિંગની વ્યવસ્થા વિશે જરૂરિયાત હોવાથી લક્ષચંડી મહોત્સવમાં પધારનાર શ્રદ્ધાળુઓ માટે 305 વીઘા જમીનમાં પાર્કિંગની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. મહાયજ્ઞ મહોત્સવ ધર્મ સાથે સીધો વણાયેલો છે અને ધર્મ કાર્યમાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ પધારવાના હોવાથી ઉમિયા માતાજી સંસ્થાન દ્વારા આ ધર્મ કાર્યને ધંધા વેપાર સાથે જોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ માટે ઉમિયાનગરમાં લક્ષ્ય એક્સપો નામથી કુલ 12 જેટલા વિવિધ ક્ષેત્રના ડોમ એવા સમિયાણા ઊભા કરવામાં આવ્યા છે, જેમાં મેક ઇન ઇન્ડિયા, સોલાર, બેન્કિંગ, જ્વેલરી, કૃષિ સાધનો, ખેત પેદાશો, કૃષિ અને શિક્ષણ જેવા ડોમ બનાવવામાં આવ્યા છે. તો વળી ઉદ્યોગ સાહસિકોને એક્સપર્ટ દ્વારા વિશેષ નોલેજ આપવા માટે વેદવ્યાસ, બાલારામ અને આર્યભટ્ટ નામના સેમિનાર હોલ પણ બનાવવામાં આવ્યા છે. તેની સાથે સાયન્સ એન્ડ ટેકનોલોજી અને ઇસરો સ્પેસ સેન્ટરનો પણ એક ડોમ ઊભો કરવામાં આવ્યો છે. લક્ષચંડી મહાયજ્ઞ અન્વયે આવનારા દર્શનાર્થીઓને ન કેવળ ધાર્મિકતા પણ એક કોમર્શિયલ પણ ટચ મળે અને એ વિષયમાં પ્રેરણા મળે હેતુથી અમે અલગ અલગ કેટેગરીમાં ઇન્ડસ્ટ્રીયલ એક્ઝિબિશનનું આયોજન કરેલું છે. ઇન્ડસ્ટ્રીયલ એક્ઝિબિશનને અમે લક્ષ્ય એક્સપો એવું નામ આપ્યું છે. લક્ષ્ય એક્સપો 2019, જેમાં કેટેગરી વાઇઝ અત્યારે સમજો કે એનર્જી ક્ષેત્રની રિક્વાયરમેન્ટ અને જરૂરિયાતો પૂર્ણ કરવા માટે સોલર એન્ડ એનર્જીના એક ડોમનું આયોજન કર્યું છે. કન્ઝ્યુમર ક્ષેત્રે ઉભરતા બજાર અને ઇન્ડિયાની આ માર્કેટની ધ્યાનને લઈને કન્ઝ્યુમર ડોમ, હેલ્થ કેર, આયુર્વેદ અને ફાર્મસીના અલગ અલગ સ્ટોલનું પણ અત્રે આયોજન કરેલું છે. બેન્કિંગ ફાઇનાન્સ, ડિજિટલ ઇન્ડિયાને પ્રોત્સાહન આપવાના હેતુથી બેન્કિંગ ક્ષેત્રનો પણ એક અલગથી સ્ટોલ ડોમ આયોજન કર્યો છે. સાથે સાથે વડાપ્રધાનશ્રીનું જે સ્વપ્નનું નવા ભારતનું નિર્માણ કરવાનું જે સ્વપ્ન છે, તો એના અનુસંધાને ન્યૂ ઇન્ડિયા પેવિલિયનનું પણ નિર્માણ કર્યું છે. ખાસ વિશેષતા એ છે કે ન્યૂ ઇન્ડિયા પેવિલિયનની અંદર સરકારશ્રીની વિવિધ કલ્યાણકારી યોજનાઓ કે જેની માહિતી ઘણી વખત છેવાડાના માનવી સુધી પહોંચતી નથી, તો એ માહિતી અત્રે આવનારા 60-70 લાખ દર્શનાર્થીઓને હેન્ડ ટુ હેન્ડ મળી રહે એ હેતુથી આ ન્યૂ ઇન્ડિયા પેવિલિયનમાં સરકારશ્રીના અલગ અલગ ડિપાર્ટમેન્ટે ખૂબ જ ઉત્સાહથી ભાગ લીધો છે. ધાર્મિકતા અને ધંધાની સાથે ઉમિયાનગરમાં બાળકોની ધમાલ એવી ધીંગા મસ્તીનું પણ અહીં ધ્યાન રાખવામાં આવ્યું છે. આથી બાળકોના મનોરંજન માટે 28 વીઘામાં બાળનગરીનું નિર્માણ કરવામાં આવ્યું છે. બાળકો સાથે આવનાર પરિવારને આસ્થા અને શ્રદ્ધાના કેન્દ્ર લક્ષચંડી મહોત્સવમાં પધાર્યા બાદ પોતાના બાળકોને મનોરંજન પણ અપાવી શકશે. આ માટે બાળનગરીમાં નાના બાળકોથી લઈને યુવાનો સુધી તમામ મનોરંજન મેળવી શકે તેના માટે અવનવી રાઈડો ઊભી કરવામાં આવી છે. બાલનગરી આશરે 28 વીઘા જમીનમાં ઊભી કરાયેલી છે. તેમાં 60-65 નાની મોટી રાઇડ છે. બાળકો માટે મનોરંજનની સુંદર વ્યવસ્થા કરેલી છે. તેમજ તેના વિશે માતાજીને આ લક્ષચંડી યજ્ઞમાં દર્શન સાથે સાથે પણ લોકોને મનોરંજન પણ પૂરું પાડવામાં આવે અને થોડી માતાજીને આવક થાય એ રીતનું આયોજન કરેલી છે. આમ ધાર્મિકતાની સાથે ધંધા વેપાર અને ધમાલ ધીંગા મસ્તી માટે પધારનાર બાળકોથી લઈને વૃદ્ધો સુધી તમામનું ધ્યાન રાખવામાં આવ્યું છે. આથી ઉમિયાનગરમાં વાહનો સાથે પધારનાર લાખો શ્રદ્ધાળુઓ પાર્કિંગની પણ વિશેષ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. 800 વીઘા જમીનમાં નિર્માણ પામેલા ઉમિયાનગરમાં 305 વીઘા જમીન ઉપર પાર્કિંગની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. પાર્કિંગની વ્યવસ્થા 305 વીઘામાં પાર્કિંગ વ્યવસ્થા કરી છે અને ટોટલી પાર્કિંગ રોડ ટચ છે. ઇનકમિંગ આઉટગોઈંગના રસ્તા ટોટલી વન વે રાખેલા છે. સરાઉન્ડ ઇવેન્ટના સરાઉન્ડમાં પાર્કિંગની વ્યવસ્થા કરેલી છે, એટલે કોઈ પણ દર્શનાર્થી આવે તો એને જરા કે તકલીફ ના પડે, પ્રોપર પાર્કિંગ એને મળી જાય. હવે જ્યારે 18 ડિસેમ્બરથી પ્રારંભ થનાર લક્ષચંડી મહાયજ્ઞ મહોત્સવમાં ધાર્મિકતા, ધંધા અને ધમાલ ધીંગા મસ્તીનો સમન્વય થયો હોવાનો અહેસાસ અહીં પધારનાર દરેક શ્રદ્ધાળુઓને થશે. આથી લાખોની સંખ્યામાં પધારનાર વાહન ચાલક શ્રદ્ધાળુઓ માટે પાર્કિંગની પણ વિશેષ સગવડ કરવામાં આવી છે. ત્યારે 18 ડિસેમ્બરથી વિશ્વ કલ્યાણાર્થે લક્ષચંડી મહાયજ્ઞનો પૂર્ણ શ્રદ્ધાપૂર્વક હર્ષોલ્લાસ સાથે પ્રારંભ કરવામાં આવશે. મયુર રાવલ, નિર્માણ ન્યૂઝ, મહેસાણા.